વધુ એક મહત્વના સમાચાર. સુરતમાં ફોર્મ ભરવાની પ્રક્રિયામાં માત્ર થોડાક જ કલાક બાકી છે અને છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં રસાકસીનો માહોલ છવાઈ ગયો છે. સુરતમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સંજય મહંત જોડાયા છે. જી સંજય, છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં રસાકસીનો માહોલ, શું છે વધુ અપડેટ? ચોક્કસ. સુરત જિલ્લા સેવા સદન ખાતેના દ્રશ્યો આપને બતાવી દઉં. અહીં ફોર્મ ઉમેદવારો તેમના સમર્થકો સાથે આવી રહ્યા છે, તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જે સમર્થકો છે એમની સાથે 5-7 લોકોને જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ સામે આવી રહી છે કે નો રિપીટેશનની ફોર્મ્યુલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં જોવા મળતા જે નવા ઉમેદવારો છે એમને ફોર્મ ભરવામાં કેટલીક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને એટલા માટે જ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ ગતિએ ચાલી રહી છે. ગઈકાલે 135 જેટલા ફોર્મ ભર્યા હતા, ત્યારે આજે વધુ 200 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે. કહી શકાય કે 120 બેઠક સુરત મહાનગરપાલિકાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષ સહિત અન્ય જે પક્ષો છે તેઓના ઉમેદવારો મેન્ડેટ લઈને ફોર્મ ભરવા આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના મીડિયા સેલ કન્વીનર વિનોદભાઈ જૈન આપણી સાથે છે. જાણવાની કોશિશ કરીશું કે જે હંગામો 2 દિવસ ચાલ્યો હતો એ હંગામો ક્યારે થશે, જો મતદાન પ્રક્રિયા પર તેની અસર થશે કે કેમ. વિનોદભાઈ, ટિકિટ નહીં આપવામાં આવતા ઘણો હંગામો 2 દિવસથી થઈ રહ્યો છે. લગભગ મોટાભાગના વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓમાં શુભેચ્છકોમાં કોઈ જ નારાજગી નથી. ફક્ત થોડો ઘણો જે રોષ અથવા તો એમની જે લાગણી હતી એ પ્રગટ કરી હતી, પરંતુ એ પણ જે ઉમેદવાર જે ટિકિટ જેમને ફાળવણી થઈ છે તમામને એ લોકોએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. હું તો ખૂબ ખૂબ આભાર માનીશ આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબનો અને પાર્લામેન્ટરી બોર્ડનો કે એમણે સુરત અને સમગ્ર ગુજરાતમાં જે ટિકિટની ફાળવણી કરી છે અને ખાસ કરીને જો હું સુરતની વાત કરું તો સુરતની સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો છે અને એમાં એવા નવા ઉમેદવારો અને કાર્યક્ષમ ઉમેદવારો યુવાનોને જે નવા ઉમેદવારો છે અને જે મુહૂર્ત ગઈકાલે ચૂક્યા હતા 12:45 વાગ્યાનું અને આજે પણ ફોર્મ ખૂબ ધીમી ગતિએ ભરાઈ રહ્યા છે, કારણ છે નવા ઉમેદવારો? ના 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 ના, એવું નથી. ભારતીય જનતા પાર્ટીમાં ફોર્મ ભરવા માટેનું આખું લીગલ સેલ છે અને એ લોકો લીગલ સેલે બહુ સારી રીતે પોતાની કામગીરી કરી હતી અને ફોર્મ બહુ સારી રીતે ભરાઈ ચૂક્યા છે. પણ આજે ભીડ વધારે હતી કારણ કે આજે છેલ્લો દિવસ છે, એટલા માટે થોડુંક રસ હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીના કોઈપણ ઉમેદવારને કોઈપણ જાતની તકલીફ પડી નથી, કારણ કે અમારા જે મહાનગરના અધ્યક્ષ નિરંજનભાઈ અને એમની જે ટીમ છે આખી તે સંગઠનની ટીમ એ લોકોને જેને ટિકિટની ફાળવણી કરી છે એના માટે સતત 2 દિવસથી કાર્ય કરી રહી છે ફોર્મ ભરવા. રાજકીય અને અસંતોષ જોવા મળી રહ્યો હતો તો મતદાન પ્રક્રિયા પર તેની અસર થશે ખરી, એવા સંજોગો હાલ તો જોવા મળી રહ્યા છે? ના ના, કોઈ પણ રોષ નથી અને તમામ 120 બેઠકો અમને મળે એ રીતના અમને ઉમેદવારો મળ્યા છે, એટલે અમારા માટે ખૂબ સરળ થઈ ગયું છે કે 120 બેઠકો કબજે કરવામાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ સરળતા રહેશે, એટલે કોઈ અસંતોષ નથી. પણ પોતાની લાગણી જે વ્યક્ત કરી છે અને આ લોકશાહી છે ભારતીય જનતા પાર્ટીમાં સંપૂર્ણપણે, એટલે બધા પોતપોતાનો વિચાર રજૂ કરી શકે છે અને એ લોકોએ પોતાનો વિચાર રજૂ કર્યો છે, બીજી કોઈ વાત નથી. સુરત જિલ્લા સેવા સદન ખાતે ફોર્મ ભરવા માટે ઉમેદવારો આવી રહ્યા છે. સમય વીતતો જાય છે, ઉમેદવારો ધીમે ધીમે આવી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક પણ એવા સંજોગો હાલ જોવા મળી રહ્યા છે કે કદાચ ટોકન લેવું પડે અને વધુ સમય માંગવો પડે, પછી કોંગ્રેસ પક્ષ હોય કે ભાજપ પક્ષ હોય એવા સંજોગો હાલ. જી સંજય, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આ સાથે મેટ્રો ન્યૂઝમાં બસ આટલું જ. મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પળે પળની અપડેટ માટે જોડાવો મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ mantavyanews.com સાથે. નમસ્કાર.